ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરના અત્યાર સુધીના સૌથી વિશાળ આયોજન સાથે કેસરિયા ગરબા નવરાત 2023 આ ગરબા મહોત્સવ યોજાશે। અયોધ્યામાં નિર્માણાધીન ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની 101 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી પ્રતિકૃતિ પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે। અયોધ્યાથી પૂજા કરી ભગવાન શ્રી રામની પાદુકાઓ તેમજ અંબાજીથી જ્યોત લવાશે। 12,000 ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન, 15,000 વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ, દરરોજ વિવિધ કેટેગરીમાં વિજેતા થનાર ખેલૈયાઓને આકર્ષક પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવશે। પારિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં ગરબે ગુમવા કેસરિયા ગરબા નવરાત 2023ના ગરબા મહોત્સવનું આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય નવરાત્રિનું આયોજન અમે કર્યું છે તો આ ગ્રાઉન્ડમાં આજે નવરાત્રિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। એમાં લગભગ 10,000 ખેલાડીઓ કે ખેલૈયાઓ કે જે એક સાથે ગરબે સારા વાતાવરણમાં રમી શકે એના માટે ગ્રાઉન્ડની સારી તૈયારી કરી છે। 15,000થી વધારે લોકો ખુરશીમાં બેસીને ગરબા જોઈ શકે એના માટેની વ્યવસ્થા, મોટી LED સ્ક્રીનની વ્યવસ્થા, આ તમામ પ્રકારની સારી વ્યવસ્થાઓ અમે કરી છે। આ સિવાય જે આ આખી ઇવેન્ટનું મુખ્ય જે હાર્દ કહેવાય એ છે ભગવાન શ્રીરામનું અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે એની પ્રતિકૃતિ સ્વરૂપે લગભગ ક્યાંય આવી ઊંચાઈનું આવું ભવ્ય મંદિર અમારા ખ્યાલમાં અત્યાર સુધી નથી કે ગુજરાતમાં પ્રથમવાર 101 ફૂટ એનું મંદિરની ઊંચાઈ અને ઉપર ધજા એમ કરીને 111 ફૂટની ઊંચાઈ સુધી અમે આ મંદિરને એટલું ભવ્ય બનાવવા જઈ રહ્યા છીએ। આ મંદિરમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી, જાનકી માતા અને હનુમાનજી આ તમામ ભગવાનની મૂર્તિ અમે સ્થાપન કરવાના છીએ, એમને બેસાડવાના છીએ। ગાંધીનગરની જનતા જે આ ઇવેન્ટમાં ભાગ લેનારી છે દરેક લોકો એના દર્શન કરી શકે એવી સારી વ્યવસ્થા અમે કરી છે। આ ઉપરાંત અમે 8 તારીખના રોજ અયોધ્યા, અમારી ટીમ અયોધ્યા જવાની છે અને ભગવાન શ્રીરામના ત્યાંથી પૂજા કરીને પાદુકા અહીંયા અમે ગાંધીનગર લઈ આવવાના છીએ અને એનું પણ સ્થાપન અમે અહીંયા કરવાના છીએ। આ ઉપરાંત મા અંબાનો આ આટલું મોટું આરાધ્યાનું પર્વ છે તો અંબાજીથી પણ અમે જ્યોત લાવીને અહીંયા પણ એના દર્શન લોકો કરી શકે એવી પણ વ્યવસ્થા કરવાના છીએ। ત્યારબાદ આ ઇવેન્ટમાં ગાંધીનગરનો સામાન્ય માણસ જે અને મધ્યમ વર્ગ બધા જ લોકો આનો ભાગ લેવાના છે, પરંતુ જે એક એવો વર્ગ છે ગાંધીનગરમાં આ પાટનગર હોવાના કારણે કે દરેક એવી સંસ્થાઓ અહીંયા સેવાભાવી સંસ્થાઓ કામ કરી રહી છે કે દાખલા તરીકે સેક્ટર 19 HIV-ગ્રસ્ત બાળકોની સંસ્થા છે, પછી ડિઝેબલ, ફિઝિકલી ડિઝેબલ બાળકો છે, અંધજન મંડળ ચાલે છે, પછી અનાથ બાળકો છે, આ બધા જ બાળકો અને આવી જેટલી સંસ્થા ચાલે છે એમના બધાને માટે અમે એક અલગ ગરબા ગ્રાઉન્ડની વ્યવસ્થા આ જ કેમ્પસમાં કરી છે કે એ લોકો પણ આનંદ ગરબાનો માણી શકે, એમને લઈ જવાની, અહીંયા બેસાડવાની, ગરબા કરવાની, એમને સમયસર ચા નાસ્તો મળે એવી વ્યવસ્થા અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી છે। એમના માટે સ્પેશિયલ કે એ પણ એક આ સમાજ જીવનનો ભાગ છે તો એને પણ આનો લાભ મળવો જોઈએ તો એની અમે વ્યવસ્થા કરી છે। આપણા ગાંધીનગર શહેરમાં આની આજુબાજુમાં આવેલા તમામ વૃદ્ધાશ્રમો જે છે એ વૃદ્ધાશ્રમના દરેક વ્યક્તિને પણ અમે અહીંયા અલગ બેઠક વ્યવસ્થા કરીને રોજે રોજ એમને ગરબા જોવા માટે કે ગરબા કરવા માટે એમને અમે આમંત્રણ આપીને એમને લઈને લાવવાની વ્યવસ્થા પણ અમે કરવાના છીએ। તદુપરાંત મેડિકલ ક્ષેત્રે જે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે બનાવો આજકાલ બની રહ્યા છે એને આમ નોર્મલ વ્યવસ્થા બધા કરતા હોય છે, પણ આ વખતે વિશેષ દરેક ગરબા આયોજકે એનું ધ્યાન રાખ્યું છે અને અમે પણ એમાં વિશેષ સારી રીતે વ્યવસ્થા કરીને 2 સંસ્થાઓ કે જે સ્કાય જે હમણાં જ નવું ગાંધીનગરમાં હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બની છે ડૉક્ટર બોની ગજ્જરની સ્કાય હોસ્પિટલ, એમના માધ્યમથી હાર્ટ માટે સ્પેશિયલ એક આખો કેમ્પસ ટૂંકમાં એની નાની સ્ટોલ કરીને ત્યાં બેડ હશે, એના ટેકનિશિયન ડૉક્ટરો હશે, ECG નીકળતું હશે, એની ઇમરજન્સી દવાઓ, એમ્બ્યુલન્સ, હાર્ટના સ્પેશિયલ ડૉક્ટરો ત્યાં હશે અને એક બીજી સંસ્થા હાઈટેક હોસ્પિટલ, આ બંને સંસ્થાઓના માધ્યમથી 2 બાજુ આખા આવડું મોટું વિશાળ ગ્રાઉન્ડ છે એટલે કોઈક ડૉક્ટરની ટીમ પહોંચી ના વળે, ત્યાં ફિઝિશિયન હશે, MBBS ડૉક્ટર હશે, જરૂર પ્રમાણેની બધી જ દવાઓ, 2 એમ્બ્યુલન્સ હશે,
આવી સારી વ્યવસ્થા મેડિકલ ક્ષેત્રની અમે આખા ગ્રાઉન્ડમાં કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને આખા ગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારની એવી અઘટિત ઘટના બને, ભગવાન કરે, આપણે નથી જ બનવાનું કશું, પણ છતાંય પ્રિકોશનના ભાગરૂપે આપણે આવી સુંદર આયોજન બંને સંસ્થાઓના માધ્યમથી આપણે વ્યવસ્થિત રીતે આયોજન કર્યું છે. તદઉપરાંત રાવણ દહન જે દશેરાના દિવસે આપણે રાવણ દહનનો કાર્યક્રમ પણ અહીંયા ભવ્ય રીતે ઉજવવાના છીએ, કે જે છેલ્લા 25-30 વર્ષથી ગાંધીનગરમાં પહેલા ઉજવાતો હતો પણ જે કાર્યક્રમ લુપ્ત થઈ ગયો હતો, આજે 25 વર્ષના બાળકોએ તો જોયું પણ નહીં હોય ગાંધીનગરમાં કે રાવણ દહન જેવું કંઈક હોય છે, તો એ પણ ભવ્ય કાર્યક્રમ અમે રાવણ દહનનો યોજવા જઈ રહ્યા છીએ. તદઉપરાંત 8મા દિવસે 51,000 દીવડાની ભવ્ય મહાઆરતીનું પણ આયોજન અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા અંદર અમે 36 પ્રકારના અલગ અલગ ખાણીપીણીના સ્ટોલની વ્યવસ્થા કરી છે. એની ખાસિયત એ છે કે એનું ફૂડ એકદમ હાઇજેનિક ફૂડ વત્તા એમાં મળનારી તમામ ચીજ વસ્તુઓ જે બજાર ભાવે અત્યારે મને તમને દુકાનોમાં મળે છે એ જ ભાવે અંદર મળશે, એક પણ રૂપિયો વધારાનો કોઈ લઈ શકશે નહીં એવી સુંદર વ્યવસ્થા અમારી ટીમે કરી છે. દાખલા તરીકે પાણીની બોટલ છે તો જે 20 રૂપિયામાં મળે છે એ જ 20 રૂપિયામાં મળશે, વેફરનું પેકેટ 12-10 રૂપિયામાં મળે છે કે 5 રૂપિયા મળે છે એ જ કિંમતે ત્યાં મળશે એવી વ્યવસ્થા અમે કરી, જેથી કરીને જનતાને કોઈ પણ પ્રકારની બીજી કોઈ તકલીફ પડે નહીં. અને હવે વાત કરીએ એશિયન ગેમ્સની, તો એશિયન ગેમ્સ